ભાગવતનો અધિકારી કોણ, ભાગવતનો મુખ્ય વિષય શું છે અને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, આ વિશે બીજા શ્લોકમાં બતાવવામાં આવે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ. શ્રીમદભાગવતે મહામુનિકૃતે કિં વા પરીરીશ્વર સદ્યોરદ્યવરુદ્યતે ત્રકૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણા. ધર્મઃ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા. ભાગવતનો મુખ્ય વિષય શું છે? ધર્મઃ પ્રોજિત કેતવોત્ર પરમો. પ્રોજિત કેતવ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મતલબ કપટ રહિત ધર્મ એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. કપટયુક્ત ધર્મ કોને કહેવાય? ભગવાનની પ્રસન્નતા સિવાય અન્ય કાર્યથી કરવામાં આવતી ક્રિયા એને કપટયુક્ત ધર્મ કહેવાય. પ્રભુની પ્રસન્નતા સિવાય અન્ય ઉદ્દેશ્ય અન્ય લક્ષ્યને ધ્યાનમાં આપીને કાર્ય કરીએ કપટયુક્ત ધર્મ કહેવાય. ઘણા લોકો નહીં માળા કરતા હોય અને એ માળા કરતા હોય, એ માળા કર્યા એ મંત્રનું સ્મરણ કરે, હવે આટલા હજાર આના જપ કરે, આ કરે, આનાથી આની નિવૃત્તિ થઈ જાય, શનિ ઓછો થઈ જાય ને આમ ઓછું થઈ જાય ને સકામ ભાવથી અન્ય કામનાઓની પૂર્તિ માટે જે કંઈ પણ ધર્મ કાર્ય કરવામાં આવે એ કપટયુક્ત ધર્મ છે. શ્રીમદ ભાગવત લૌકિક પારલૌકિક ફલ આપે એવા ધર્મનું નિરૂપણ અહીંયા કરવામાં નથી આવ્યું. અહીંયા તો પરમ ધર્મની ચર્ચા કરવામાં આવી છે. અત્ર પરમો ધર્મ. જુઓ, ત્રણ પ્રકારના ધર્મ છે. એક સામાન્ય ધર્મ, બીજું છે વિશેષ ધર્મ અને ત્રીજું છે પરમ ધર્મ. સામાન્ય ધર્મ એટલે સત્ય અહિંસા, આ બધું સામાન્ય ધર્મમાં આવે. પછી જે ચાર વર્ણ જે વ્યવસ્થા છે એ વર્ણોના એના જે કર્તવ્ય છે એ વિશેષ ધર્મ, અને એનાથી સર્વોત્તમ જે છે કે પરમ ધર્મ એટલે ભગવદ્ ભક્તિ, નિષ્કામ ભક્તિ. અહીંયા ભાગવતમાં કયા ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે? અત્ર પરહ લજ્જા રહિતા ભાગવદ ભક્તા રમંતે યસ્મિન સહ અત્ર પરમઃ. કે જ્યાં લજ્જા વગરના ભાગવદ ભક્તો લોક લાજ મૂકી દઈને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ્યાં ભગવાનની મસ્તીમાં વિહાર કરે છે એવા નિર્મત્સર જે ભક્તો છે, જેમની અંદર ઈર્ષા નથી, જેમની અંદર અદેખાઈ નથી, એવા ભક્તોના સુંદર ધર્મનું નિરૂપણ આ ભાગવતમાં કરવામાં આવ્યું છે. કે એવા નિર્મત્સર સંત કોણ છે? શ્રી નંદદાસજી રાસ પંચાધ્યાયીમાં કહે છે કે નિર્મત્સર જો સંત જિનકી ચૂડામણી ગોપી કૃષ્ણ પ્રેમ કે કાજ જગત લજ્જા જો લોપી. કે આ જે બ્રજની જે ગોપીઓ છે, જે નિર્મત્સર સંતોની જે ચૂડામણી છે, કારણ કે એ ગોપીઓમાં બીજાના ઉત્કર્ષ સહન કરવાની અગાધ શક્તિ રહેલી છે. એમણે ભાગવત ધર્મનું પાલન કરીને શ્રી કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરી છે, એ જ પરમ ધર્મ છે. એ ગોપીઓના પરમ ધર્મની ચર્ચા અહીંયા ભાગવતમાં કરવામાં આવી છે.
એટલે નિષ્કપટ ધર્મ એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. ત્રીજો શ્લોક ફલસ્વરૂપ. નિગમ કલ્પતરુર્ગલિતં ફલં શુકમુખાદમિત દ્રવ સંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા. ક્યા ભાગવત કેવું છે? નિગમ કલ્પતરુર્ગલિતં ફલં. નિગમ એટલે કે વેદ. અહીંયા શ્રી મહાપ્રભુજી રૂપક અલંકારની મના કરી છે. કઈ ઘણા આચાર્યોએ અહીંયા રૂપક અલંકાર બતાવ્યો, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે જે નિગમ, જે વેદ છે, એ વેદ કલ્પ વૃક્ષ છે, અને એ કલ્પ વૃક્ષનું જ આ ગલિતમ ફલ છે. કલ્પ વૃક્ષ કેવું હોય? એ વૃક્ષની છાયામાં બેસીએ તો જે પણ કઈ મનોકામના હોય પૂર્ણ થઈ જાય. તો આ ભાગવત કેવું છે? એનું ગલિતમ ફલ. ભગવદ ઈચ્છાથી જ આ ભૂમિ ઉપર આવ્યું છે. અને આ ફલ કેવું છે? શુકમુખાદમિત દ્રવ સંયુતમ. શુકદેવજીના મુખારવિંદથી દ્રવિત થયેલું છે. કહેવાય કે જે ફલમાં શુક પોતાની ચોંચ લગાડે એ ફલ અત્યધિક મીઠું હોય છે. એટલે કે આ એવું મીઠું ફલ છે. એટલે આ ફલને શું કરવાનું છે? પીબત ભાગવતમ રસમાલયમ. નિરંતર આ ફલનું પાન કરો. અરે આપ તો કહો છો કે આ ફલ છે રસયુક્ત. તો ફલ છે તો ફલને ખાવાનું હોય કે ફલને પીવાનું હોય? પણ આ 14 રસથી ભરેલું આ ફલ છે, એટલે આને પીવો. પણ કઈ રીતે પીવાનું? મોઢાથી નહીં, આ કાન, આ ફલને કાનથી પીવાનું છે. ભગવદ કથા એ મુંહ સે નહીં પીની હૈ, ઇસકો કાનો સે પીના હૈ. જૈસે ઠાકોરજી જબ વેણુનાદ કરતે તો વો વેણુનાદ કરે તબ સબ ગાય કા કરે, ગાય અપને કાનો કો ઉપર કર કાનો કે દોના બનાવે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુત બિત કર્ણ પુટહી પીબંત્ય. વેણુ ગીતમાં જે વર્ણન કર્યું છે કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે બધી ગાયો પોતાના કાનને આમ ઉપર ઊભા કરીને, અને એ ઠાકોરજીનો વેણુનાદ એનો કાન કર્ણ પુટહી દોનામાં એ રસને લઈને એનું પાન નિરંતર કરે છે. આ ભાગવત શું છે? એ પ્રભુનો વેણુનાદ તો છે, પ્રભુની વાણી છે, પ્રભુનું અધરામૃત છે. તો આ રસને કઈ રીતે પીવાનું છે? આ કાનના માધ્યમથી. કર્ણ પુટહી પીબત ભાગવતમ રસમાલયમ. કારણ કે આ ભાગવત કેવું છે? રસમ આલય. ઘણા શાસ્ત્રકારોએ, ટીકાકારોએ, જે ગ્રંથ ઉપર જેમણે ટીકા લખી છે, એમને અર્થ કર્યો કે રસમાલયમ એટલે રસથી ભરેલું. પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધનીજી અંતર્ગત ખૂબ સુંદર વિલક્ષણ વ્યાખ્યા કરી. શ્રી આચાર્યજી કહે છે કે રસમ આલય, આ વત્તા લય, એકાક્ષરી કોષમાં આ નો અર્થ થાય છે તુચ્છ, અને લય એટલે કે મુક્તિ. શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ ભાગવત કેવું ફળ છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે, એસા યે ફળ, યાની શ્રીમદ ભાગવત. ભાગવત મુક્તિ માટે નથી, ભાગવત ભક્તિ શાસ્ત્ર છે. ભાગવત પ્રેમ ભક્તિ માટેનું ગ્રંથ એટલે કે આ ભાગવત છે. એ મુક્તિ કે લઈની આજકાલ કથાઓ, આના પાછળ આની મુક્તિ માટે, આની મુક્તિ માટે, અને એવું બધું ઘણા બધા કરવા લાગ્યા છે લોકો. એક 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 આપણું માઇન્ડસેટ થઈ ગયું છે કે ભાગવત એટલે ઓલાને પાછળ જ બેસાડવાની, આના ઉદ્ધાર માટે, આની મુક્તિ માટે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભાગવત મુક્તિ માટે નથી. મુક્તિ તો મિલ હી જાતી હૈ, મુક્તિ તો તુચ્છ છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કારિકામાં.
કે આ ફલની આગળ તો મુક્તિ તુચ્છ છે, એમ પણ હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય ઉત્સવ કીર્તન નિરખવા નંદ કુમાર. મુક્તિ એટલે તો પછી આનો જન્મ જ ન થાય એનું નામ મુક્તિ. પણ વૈષ્ણવ તો કે વારે વારંવાર અમને માનવ જન્મ મળે, કારણ કે આ માનવ જન્મ મળશે તો જ આ ભૂમિ, કારણ કે આ ફલ ક્યાં મળે છે? ભૂવી. રસિકા ભૂવી ભાવુકા, આ ફલ કેવલ આ મૃત્યુ લોક આ પૃથ્વી ઉપર જ સુલભ છે, બીજે ક્યાંય નથી મળતું. એટલે ભક્તો કહે છે કે અમને તો વારંવાર માનવ જન્મ આપો. એટલે મુક્તિ માટે આ ભાગવત કથા નથી. નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભક્તિ એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. ઓલાના ઉદ્ધાર, એના ઉદ્ધાર, અરે તું તારી જાતનો ઉદ્ધાર કરી લે ને તો જ બહુ છે. ઓલાના પાછળ એ બધું થઈ જશે. શ્રી મહાપ્રભુજી કે મુક્તિ નહીં, કે ભક્તિ માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો. આ કથામાં આપણે બેસીએ, આપણું માત્ર કેવલ એક જ ઉદ્દેશ્ય હોવું જોઈએ કે બસ આ કથાના શ્રવણથી મારા હૃદયમાં, મારા પરિવાર કુટુંબીજનો વૈષ્ણવના હૃદયમાં બસ બસ ભાગવત ભક્તિ, નિષ્કામ ભક્તિનો ઉદય થાય, એ જ ભાવ સાથે આ શ્રીમદ ભાગવતનું શ્રવણ આપણે કરવું જોઈએ. અને જ્યારે સકામ ભાવથી આના ઉદ્ધાર માટે ને ઓલાના ઉદ્ધાર માટે, તો પછી એ ધર્મ એ કર્મ પણ કપટ યુક્ત કહેવાય છે. આ ભાગવત કહી રહ્યું છે, એ કપટ યુક્ત ધર્મ થઈ જાય છે. એટલે આજના સમયમાં આ એક આપણી આ વિચારધારા, આ માનસિકતાને બદલવાની આવશ્યકતા છે કે ભાગવત આની પાછળ બેસાડીએ, આની પાછળ બેસાડીએ. અરે પાછળ શું, જે ગયો એ તો ગયો, હવે તું તારું જો ને, તારું શું થશે? તારા જે બાળકો છે એનું શું થશે? ઓલાની પાછળ બેસાડો, એ તો ગયો, તું તારી ચિંતા કર, હવે તું તારો આત્મ ઉદ્ધાર કર. આ પાછળ માટે નથી, આ આગળ માટેની છે. લેકિન આપણે બસ ઓલાના ઉદ્ધાર માટે, આ મુક્તિ તો બાય ડિફોલ્ટ મિલ જાતી હે, એમ કહી શકીએ. રસમ આલય, આ ફલ કેવું છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે, એવું આ ફલ. એનું નિરંતર રસિકાહા, અહીંયા બહુવચન બતાવ્યું કે એટલે વૈષ્ણવજનો સાથે હળી મળીને આ રસનું નિરંતર પાન કરતા રહો. ત્રણ શ્લોકમાં મંગલાચરણ કરીને જે હવે કથાનો પ્રારંભ સૂતજી કરવા જઈ રહ્યા છે, શૌનક આદિ ઋષિઓએ ઘણા પ્રશ્ન સૂતજીને પૂછ્યા છે. મુખ્ય એટલે આ પ્રશ્નોધ્યાય પણ અહીંયા આ કહેવાય છે, કારણ કે પ્રશ્નથી જ ભાગવતનો પ્રારંભ થયો. છ પ્રશ્નો સૂતજીને પૂછવામાં આવ્યા છે. જો ગીતાનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, મામ કહા પાંડવાશ્ચૈવ કિમ કુર્યંત સંજય, એ પણ ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે, ત્યાંથી ગીતાનો પ્રારંભ થાય છે. ભાગવતનો પ્રારંભ પણ પ્રશ્નથી, અને અહીંયા આ ભાગવત શીખવાડે છે કેવા પ્રશ્ન કરવા. શૌનકાદી ઋષિઓએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યા કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એને પ્રાપ્ત કરવું ખૂબ દુર્લભ છે, અને એ પ્રાપ્ત થઈ ગયા પછી ભક્તિ જ્ઞાન વૈરાગ્યને એની વૃદ્ધિ કઈ રીતે કરવી, વૈરાગ્ય મળે વૈરાગ્ય કઈ રીતે ટકે છે, પ્રથમ પ્રશ્ન શૌનક આદિ ઋષિઓએ પૂછ્યો. બીજો પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી, હમે યે બતાઈએ કે જન્મે હુએ કો ભગવાન કી યે માયા પીડા દેતી હૈ, સજા માયા મોહિત કરતી હૈ, મોહ કરાતી હૈ, તો વૈષ્ણવ ઇસ મોહ કો દૂર કૈસે કર સકતે હૈ. તીસરા પ્રશ્ન કિયા કે પરમ કલ્યાણ કરને વાલા સાધન ક્યા હૈ. ચોથો પ્રશ્ન કર્યો, કલયુગ
ના આસુરી જીવોને શુદ્ધિ કરવાનું સાધન શું છે? પાંચમો પ્રશ્ન કરે છે કે પરમ પાવન શું છે? પવિત્ર તો અનેક વસ્તુઓ છે, પણ એ બધા પદાર્થોને પવિત્ર કરી દે એવું પરમ પાવન તત્વ શું છે? છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ કો પાને કા એકમાત્ર સાધન વો કોણ સા હૈ? વૈસે તો સતયુગ મેં ધ્યાન, ત્રેતા મેં યજ્ઞ, દ્વાપર મેં પરિચર્યા, કલી મેં કીર્તન, યહ ચાર કાલાનુકૂલ સાધનો કા ફલ તો શાસ્ત્રો મેં બતાયા હૈ, લેકિન પ્રભુ કો પાને કા, ભગવાન કો પ્રસન્ન કરને કા, ચાહે વો કોઈ ભી કાલ હો, કોઈ ભી યુગ હો, બિના સાધન બદલે એકમાત્ર એસા કોણ સા સાધન હૈ જિસસે ભગવાન કી પ્રસન્નતા પ્રાપ્ત કી જા સકતી હૈ? આ છ પ્રશ્ન પૂછ્યા અને આ છ પ્રશ્નોના જવાબ આ 12 સ્કંધમાં એક એક પ્રશ્ન, આ જે 6 પ્રશ્ન છે એક એક પ્રશ્નનો ઉત્તર આ 2 સ્કંધમાં એટલે 12 સ્કંધ છે. જ્યાં આ સુંદર પ્રશ્ન પૂછ્યો સુતજીએ, જેના દ્વારા આ કથા મળી છે એટલે શ્રી સુખદેવજીનું સ્મરણ કર્યું. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતિતિતિર્શતાંકમૂંધમ સંસારિણા કરુણયા પુરાણગુહ્યં તં વ્યાસસૂનમુપયામિ ગુરુ મુનીનામ. સુતજી કહે છે કે આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે, ભાગવત સ્વરૂપનો અનુભવ કરાવવા વાળું છે, સમસ્ત વેદોનો સાર છે અને સંસારના ઘોર અંધકારથી જે પાર કરવાની ઈચ્છાવાળા જે જીવ છે એવા જીવો માટે જ આ ગુપ્ત પુરાણ શ્રી સુખદેવજી મહારાજે પ્રગટ કર્યું છે. એવા શ્રી સુખદેવજીને હું ગુરુ મુનિ નામ હું વંદન કરું છું. જો અહીંયા શ્રી સુખદેવજીને મુનિઓના ગુરુ તરીકે સંબોધન કરવામાં આવ્યું, જ્યાં પ્રાગટ્યનું સુખદેવજીના પ્રાગટ્યનું જે શ્લોક આવે છે, યમ પ્રબ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદોસ્તમ સર્વભૂતરદયમ મુનિ માનતોસ્મિ. ત્યાં મુનિ માનતોસ્મિ, ત્યાં સુત સુખદેવજીને મુનિ કહેવામાં આવ્યા, અહીંયા આ શ્લોકમાં મુનિઓના ગુરુ કહેવામાં આવ્યા. અબ દેખીએ યહાં પે ઇસકી વિશેષતા ક્યા હૈ. જન્મની સાથે એમની અંદર વૈરાગ્ય હતો, એ જન્મ થયો એમના સ્વરૂપ સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું હતું. સ્વયં સિદ્ધ હતા, કથા ગર્ભમાં, એ કથા શિવજી દ્વારા શ્રવણ એમને કરેલી છે, સ્વયં સિદ્ધ છે. પરંતુ જ્યારે જન્મ થયો એ સમયે એમની અંદર વૈરાગ્ય હતું, જ્ઞાન હતું, પરંતુ ત્યારે એમને ભાગવત નહોતું મળ્યું. અને અહીંયા આ જે સુતજી જે સુખદેવજીના સ્વરૂપનું ધ્યાન ધરીને જે મંગલાચરણ કરી રહ્યા છે, અહીંયા મુનિઓના ગુરુ કહ્યા, કારણ કે સુખદેવજીને પછી વ્યાસજીથી એ ભાગવત મળી ગયું છે, અને ભાગવત મળી ગયું એટલે મુનિઓના ગુરુ થઈ ગયા. એવા શ્રી સુખદેવજી ને અમે વંદન કરીએ છીએ. સુતજી કહે છે આપનો પ્રશ્ન સર્વોત્તમ છે. હવે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્યાં પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતે. કે સર્વોત્તમ ધર્મ તો એ જ છે કે જેનાથી શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રગટ થઈ જાય, એ જ સર્વોત્તમ ધર્મ છે. ભગવાનમાં અનન્ય પ્રેમ, મન જોડવાથી, ચિત્ત જોડવાથી નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે.
સુતજી કહે છે આજકાલના જ્ઞાન અને વૈરાગ્ય એ પણ નિષ્કામ નથી, કારણ કે ભગવદ ભક્તિનો અભાવ છે. વાસુદેવ ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતઃ જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. સુતજી કહેતે હૈ આજકલ કે જ્ઞાન આજકલ કે વૈરાગ્ય સબ હૈ નિષ્કામ નહીં રહે, કુછ ના કુછ હેતુ. આજે લોકો પોતાનું જ્ઞાન એ પોતાનું ઐશ્વર્ય વધારવા માટે, પોતાનું યશ દેખાવા માટે, ઐશ્વર્ય દેખાવા માટે જ્ઞાનનો પ્રયોગ કરતા હોય છે. હા, અમને આ ડિગ્રી મળી, અમે આ અધ્યયન કર્યું, અમે આ કર્યું, અમે આ કર્યું, અમે આ કર્યું. પ્રાચીન ગ્રંથોમાં એક પ્રસંગ આવે છે કે નિંબાર્ક સંપ્રદાયના એક કેશવ ભટ્ટ કાશ્મીરી, હવે એ બધા પંડિતો મોટા મોટા આચાર્યો સાથે શાસ્ત્રાર્થ કરતા, અને શાસ્ત્રાર્થ કરે ત્યારે શું કરે, સામેવાળાને પરાજિત કરે, અને ઓલો હારી જાય તો પછી એને કે ચાલ તું લખીને મને આપ, કે આપ જીતે ઓર હમ હારે, અને એવા બધા એ કાગળિયા ભેગા કરતા જાય. એવા પ્રખર વિદ્વાન હતા, પરાજિત કરે ને પછી એની પાસેથી લખાવી લે. હવે એક દિવસ શું થયું, એ કેશવ ભટ્ટ કાશ્મીરનું ચૈતન્ય સંપ્રદાયના કોઈ શિષ્ય સાથે શાસ્ત્રાર્થ થયો. હવે ઓલા કેશવ ભટ્ટ હારી ગયા. હવે આ ચૈતન્યનો જે શિષ્ય હતો એણે શું કર્યું, ચાલો હવે તમે મને લખીને આપો, હમ જીતે ઓર તુમ હારે. ઠીક છે, હવે મેં હું હારી ગયો તો લખી આપું. ઓલાએ લખી આપ્યું કે મેં હારો ઓર આપ જીતે. હવે એ લખેલું આ ચૈતન્યનો જે શિષ્ય હતો એ ચૈતન્ય મહાપ્રભુ પાસે એ લઈને ગયો અને દેખાડ્યું કે જો ઓલાને હું હરાવીને આવ્યો. અને એ ઓલું વાંચ્યું ચૈતન્ય મહાપ્રભુએ, ચૈતન્ય કહેવા લાગ્યા ઠીક છે આ, લેકિન મને એમ કે આ આજે તું લખાવીને લાવ્યો આ બધી પ્રક્રિયામાં કૃષ્ણ સેવામાં તને ક્યાં સહાયક થયું આ બધી પ્રક્રિયા એ મને કે. ઓલો કહેવા લાગ્યો કે ના, કૃષ્ણ ભક્તિમાં કૃષ્ણ સેવામાં તો કોઈ સહાયક નથી. ત્યારે ચૈતન્ય કહે છે એમ કર, કાગળ લાવો ને લખ, હમ હારે ઓર તુમ જીતે, જાઓ ઉસકો દેકે આવો. જો જ્ઞાન, જો ચર્ચા, જો શાસ્ત્રાર્થ, જો કૃષ્ણ ભક્તિ મેં સહાયક નહીં હૈ તો પછી એ જ્ઞાન શું કામનું? જ્ઞાન આવ્યા પછી